નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો અને આ વિડિયોને અંત સુધી જોશો તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા દેશમાં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન કરવામાં આવ્યું છે ચીન દેશમાં આ આયોજન ચીનના ચેંગડુમાં કરવામાં આવ્યું હતું અને આ ગેમ્સમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં સેવા આપનારા રિટાયર્ડ આઈપીએસ અધિકારી ડૉક્ટર કશ્મીરસિંહે સુવર્ણચંદ્રક જીત્યો છે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે રેનબેબી પ્રશ્ન બે આદિવાસી વિદ્યાર્થીઓ માટે સુપર ફિફ્ટી કાર્યક્રમ કયા રાજ્યની સરકારે શરૂ કર્યો તો આ કાર્યક્રમ શરૂ કર્યો છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની હાઈકોર્ટે રાજ્યમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો તો તે છે ઉત્તર પ્રદેશમાં જે હાઈકોર્ટ છે તેણે પ્રતિબંધ લગાવ્યો છે ઉત્તર પ્રદેશમાં બીજા વગાડો પર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર હાલમાં જ ભારતીય પ્રોફેસર મિતા નારાયણને કયા દેશના પુષ્કિન ચંદ્રક બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા તો તે દેશ છે રશિયા કે જેના પુષ્કિન ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યના બીપીએલ પરિવારોની આવકની મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી તે રાજ્ય છે હરિયાણા આ આવક દસ હજારથી વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સતીદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન છ હાલમાં જ ઓપ બ્લૂ ફ્રીડમ ક્યાં શરૂ થયું છે તો તે શરૂ થયું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન સાત હાલમાં જ કયા દેશે ઓલિમ્પિક ટેસ્ટ પ્રતિયોગિતા જીતી છે તો તે દેશ છે ભારત કે જેણે ફ્રાન્સને હરાવીને આ પ્રતિયોગિતા જીતી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે

પ્રશ્ન નવ હાલમાં જ કઈ કંપનીએ શેરબ્રશ વેફર સ્કેલ એન્જિન નામનું દુનિયાનું સૌથી મોટું સિલિકોન આધારિત પ્રોસેસરનું અનાવરણ કર્યું તો તે કંપની છે શેરબ્રશ સિસ્ટમ આ ચીપનું માપ એકવીસ પોઈન્ટ પાંચ વર્ગ સેમી છે તેમાં ચાર લાખ એઆઈ કોર અને અઢાર ગીગાબાઈટ ઓન ચીપ મેમરી સાથે નિર્માણ કરવામાં આવ્યું છે પ્રશ્ન દસ ભારતના નવા કેબિનેટ સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે રાજીવ ગાબાને રાજીવ ગાબા ત્રીસ ઓગસ્ટથી બે વર્ષ માટે આ પદ સંભાળશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશે એફએ ટી એશિયા પેસિફિક ગ્રુપમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું તે દેશ છે પાકિસ્તાન કે જેને એશિયા પેસિફિક ગ્રુપમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચરણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન બાર હાલમાં જ કયા દેશે નવી મિસાઇલ સિસ્ટમ બાબર થ્રી સેવન થ્રીનું અનાવરણ કર્યું તો તે દેશ છે ઈરાન ઈરાન પાટનગર તેહરાન રાષ્ટ્રપતિ હસન રોહાની અને ચરણ છે ઈરાનીયન રિયા પ્રશ્ન તેર હાલમાં જ કેન્દ્ર સરકારે માટે કયા નામથી એક ઈ કોમર્સ પોર્ટલ લોન્ચ કર્યું તો તેણે લોન્ચ કર્યું છે ભારત ક્રાફ્ટ નામના પોર્ટલ આ પોર્ટલ અલીબાબા અને એમેઝોન જેવા પોર્ટલ પર આધારિત છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છે ચરણસૈપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ રણજીત ગુરુનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા તેઓ સંબંધિત પત્રકારિતા સાથે તેઓ પત્રકાર હતા પ્રશ્ન પંદર ભારતના નવા લોકપાલ સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા નિયુક્ત કરવામાં આવ્યા છે આ પદ પર બ્રજકુમાર અગ્રવાલને થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ વેરી મચ